ગુજરાતી ફિલ્મોનો થોડો કોવડો છે, કારણ કે સમજાતું નથી, પ્રજા છે જોવા જતી નથી, ભણેલી પ્રજા છે, જરાક સમજદાર પ્રજા છે, અને ગુજરાતી ફિલ્મો તરફ વિતરાગ અને વૈરાગ્ય આવી ગયું છે, અને બનાવવાવાળા છે એ લોકો હજી એવી ફિલ્મો બનાવે છે જે સમાજ વસ્તો જ નથી ઘણી વાર એમ લાગે. એટલે હું ગામડાની ફિલ્મોથી વિરોધમાં છું એમ નથી કહેતો. મેઘાણીની વાર્તાઓ હોય કે જૂની અમુક ગુજરાતી ફિલ્મો ખૂબ સારી બની છે, એટલે ગામડું હોય એટલે ખરાબ એવું પણ નથી. પણ જે ટાઈપની ભોજપુરી ફિલ્મો બને છે કે પહેલાં 70s '60s જે હિન્દી ફિલ્મો બનતી, એ પ્રકારના દ્રશ્યો હોય, જે બોલાતી ન હોય એવી ભાષા હોય, કપડાં પણ એવા હોય કે જે કોઈ પહેરતું ન હોય, તો આ કયો સમાજ છે, આ કયું ગામડું છે, સમજાતું નથી. એટલે સૌથી મોટો વાંક છેલ્લા 20 વર્ષમાં ગુજરાતી ફિલ્મો બનાવનારાઓનો છે. એમણે બહુ જ ટિપિકલ અને વિચિત્ર ફિલ્મો બનાવી છે, અમુક અપવાદોને બાદ કરતા. અને પછી પ્રજાનો પણ છે, પ્રજા એમ વિચારે છે કે હું 100 રૂપિયા આપીને શાહરૂખ ખાનની ફિલ્મ જોઈ શકું, તો હું હિન્દી ફિલ્મ જોઉં ને, ગુજરાતી શું કામ જોઉં. આપણને આપણી ભાષા પર પ્રેમ નથી. આપણે, મેં તમને પહેલાં વાત કરી, એમ એટલું એવું નથી કે હા મારી ભાષાની પિક્ચર છે મારે જોવી જોઈએ. આપણને આપણું કલ્ચર જોવું જ ગમતું નથી. આપણને એમ થાય કે આપણે હિન્દી ફિલ્મ જોવું જોઈએ કે આપણે અંગ્રેજી પિક્ચરો જોઈએ, એટલે એ થોડોક પ્રોબ્લેમ છે. અને સૌથી મોટી વાત છે કે સરકાર ખૂબ બેધ્યાન છે. સરકાર મરાઠી ફિલ્મો જે છે એ મરાઠી ફિલ્મો લગભગ 30-35 લાખની સબસિડી પિક્ચરોને આપે છે, ત્યારે પ્રોડ્યુસર 32 લાખ નાખીને 60 લાખની સારી ફિલ્મ બનાવે છે. અહીંયા ગુજરાતની સરકારે છેલ્લા 20-25 વર્ષથી કંઈક ટેક્સ ફ્રી સિવાય કંઈક કર્યું નથી. એટલે જ્યાં સુધી સરકાર પણ આ માંદી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને હેલ્પ નહીં કરે કંઈ થશે નહીં. ટેક્સ ફ્રીથી તો કોઈ મતલબ છે નહીં, કારણ કે મનોરંજન ટેક્સ લેતા જ નથી, કારણ કે ફિલ્મો મનોરંજન જ નથી હોતું, એના જેવી વાત છે. એટલે આઈ થિંક સમાજ સૌથી પહેલાં, સરકાર અને પછી સિનેમાવાળાઓ, આ ત્રણેય જવાબદાર છે. આ ત્રણેય મળીને કંઈક કરવું પડશે, અધરવાઇઝ ગુજરાતી ફિલ્મો જે છે 100 વર્ષ પછી આપણે જોશું તો આપણને લાગશે કે આવા હતા આપણા પૂર્વજો. અમે લોકો બધા મિત્રો જે છીએ મુંબઈમાં, હું, પરેશ રાવળ, તો બહુ મોટી હસ્તી છે, નીરજ વોરા, મનોજ જોશી, મિહિર ભૂતા, અમે લોકો વિચારીએ છીએ ઘણા બધા લોકો મળીને, કે મળીને એટલે કે એવી કોઈ કોઓપરેટિવ અમૂલ જેવી સંસ્થા ખોલવી કે એવો કોઈ મોટો કોઈ આશય નથી, બધા મળીને કે એક વર્ષમાં 1 કે 2 સારી ફિલ્મો બને, ચાહે કોઈ પણ બનાવે, અમે બધા એમાં સંકળાઈએ, એ આપણી સારી સાહિત્ય કૃતિ હોય કે આપણી કોઈ મૌલિક કૃતિ હોય, અને એ ફિલ્મ શહેરોમાં, નાના શહેરોમાં, ગામડામાં, બધી જગ્યાએ જઈ શકે, સ્વસ્થ ફિલ્મ હોય, તંદુરસ્ત ફિલ્મ હોય, અને એક સારી ગુજરાતી ફિલ્મ બને, અમે બધા એ વિશે વિચારી રહ્યા છીએ અને બહુ જ સક્રિયપણે વિચારી રહ્યા છીએ. તો આઈ થિંક એકાદ વર્ષમાં એનો કંઈક નિવડો આવવો જોઈએ.